गुड आफ्टरनून विद्यार्थी मित्रों, मजा में हूँ आरती। आप सब विद्यार्थी मित्रों फरी एक वक्त श्री आर एच कोटक प्राइमरी स्कूल ऑनलाइन एजुकेशन में स्वागत करूँ। विद्यार्थियों, धोरण सात विषय गणित प्रकरण आठ राशिओनी तुलना जेमा आपणे आजना लेक्चर में स्वाध्याय 8.3 भणीशुं। तो 8.3 भणता पहेला आपणे गया लेक्चरमां 8.3 उपयोगी एवा सूत्रो अने अगत्यना मुद्दा जोया हता, जेमां आपणे मूळ किंमत, वेचाण किंमत एना सूत्रो, नफो अने खोटना सूत्रो, नफो अने खोट टकामां, त्यार पछी व्याज, સાદું વ્યાજ, વ્યાજ મુદ્દત, આ બધી જ માહિતી છે આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા। એ માહિતીને આધારે આજે આપણે દાખલા કરીએ છીએ। તો સ્વાધ્યાય 8.3 નો પહેલો દાખલો જોઈએ। આપની બધા પાસે ટેક્સ્ટબુક છે। જો નીચેના વાક્યો પરથી નફો કે ખોટ, કાં તો નફો હોય કાં ખોટ હોય, નફા અને ખોટની ખબર ક્યારે પડે? તમને ખબર છે કે જ્યારે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય, અને મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ જાય। એટલે નફો અને ખોટ શોધો। આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો। તો જો સૌથી પહેલાં આપણને પહેલું વાક્ય આપેલું છે એ, એટલે દાખલા પહેલાંનો એ જોઈએ આપણે। દાખલા પહેલાંનો એ આપણને શું આપેલું છે? બગીચામાં વપરાતી કાતર ₹250માં ખરીદી, જે કિંમતે તમે વસ્તુ ખરીદો છો એ વસ્તુની શું કહેવાય? મૂળ કિંમત। એટલે કે મૂળ કિંમત બરાબર ₹250। ક્લિયર? હવે જોઈએ, અને તેને ₹325માં વેચી, વેચાણ કિંમત કેટલી? ₹325। તમને એવું કીધું છે નફો અથવા ખોટ શોધો, અને બંને આ ઉપરાંત નફાની અને ખોટની ટકાવારી પણ શોધો। એટલે કે સૌથી પહેલાં રકમ જોઈને તમને ખ્યાલ આવવો જોઈએ નફો થાય છે કે ખોટ। મૂળ કિંમત કેટલી છે? ₹250। વેચાણ કિંમત કેટલી છે? ₹325। નફો થાય કે ખોટ? નફો। શું કામ? તો કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધુ છે। તમારે પોઈન્ટમાં લખવું પડે કે અહીં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય। બરાબર? તો હવે નફો શોધીએ। નફાનું સૂત્ર આપણે ગઈકાલ અગત્યના મુદ્દામાં જોયું કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત, વેચાણ કિંમત બરાબર ₹325, મૂળ કિંમત ₹250, ₹325માંથી ₹250 જાય તો ₹75 આપણને શું મળ્યો? નફો। પણ શેમાં મળ્યો છે? રૂપિયામાં। તો હવે આપણે નફો શેમાં શોધશું? ટકાવારી, કે નફો ટકામાં, નફો ટકામાં શોધવા માટે એનું સૂત્ર છે નફો એના છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા 100। નફો, નફો કેટલો મળ્યો છે? 75। જો અહીંયા મૂળ કિંમત હોય તો મૂળ કિંમત, પડતર કિંમત હોય તો પડતર કિંમત, છેદમાં મૂળ કિંમત, મૂળ કિંમત કેટલી છે? ₹250 એને ગુણ્યા 100। બરોબર છે? આ જવાબ આપણને શેમાં મળશે? ટકાવારીમાં। તો અહીંયા તમે બાજુમાં ટકા લખી શકો। અહીંયા 00 કેન્સલ, અહીંયા જુઓ 25 13 75, ઉપર વધ્યા 3 × 10 એટલે કે 30%। કે નફો ટકામાં, ક્લિયર?
જોઈએ આપણે અહીંયા મૂળ કિંમત અને વેચાણ કિંમત આપેલી છે વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય નફો રૂપિયામાં નફો ટકામાં ત્યાર પછી મુખ્ય દાખલો પહેલો એમાં એ જોયું હવે જોઈએ બી તો બીમાં તમને શું રકમ આપેલી છે એ જોઈએ આપણે બીમાં એવું કીધું છે કે એક ફ્રીજ ફ્રીજની કિંમત આપેલી છે કે એક ફ્રીજ 12000 રૂપિયામાં ખરીદ્યું તો 12000 શું કહેવાય ત્યાર પછી આ ફ્રીજ છે 13500 માં વેચી દીધું એટલે કે વેચાણ કિંમત કેટલી થઈ 13500 જો બચ્ચા હવે તમને આઈડિયા આવી ગયો અહીંયા મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે વધુ વધુ હોય તો શું થાય નફો નફો થાય તો નફાનું સૂત્ર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત રૂપિયામાં ત્યાર પછી ટકામાં સેમ ટુ સેમ માત્ર રકમમાં ફેરફાર જોઈએ આપણે કે અહીં મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત 13500 માઇનસ 12000 એટલે કે 1500 રૂપિયા આ શું મળે નફો અને નફો રૂપિયામાં મળ્યો પછી નફો ટકામાં જોઈએ આપણે તો નફો ટકામાં કઈ રીતે શોધાય એનું સૂત્ર શું છે તો કે નફો એના છેદમાં મૂળ કિંમત સો વડે ગુણ એટલે ટકામાં ફરી જાય નફો આપણને મળ્યો છે 1500 રૂપિયા મૂળ કિંમત છે 12000 એને ગુણ્યા 100 શૂન્ય શૂન્ય ઉડી ગયા હજી શૂન્ય ઉડી જાય બરોબર છે હવે અંશમાં છે 150 અને છેદમાં છે 12 150 અને 12 માં આપણે ભાગાકાર કરો તો જો અહીંયા 12 એકા 12 અહીંયા 3 વધ્યા 0 12 ગુણ 24 અહીંયા 6 વધ્યા ભાગ ન ચાલે તો અહીંયા કોઈ મૂકો ત્યાં શૂન્ય નીચે આવે 12 5 60 એટલે કે 12.5% એટલે નફો કેટલો મળ્યો આપણને 12.5 એટલે કે 12.5% રૂપિયામાં 1500 રૂપિયા કે નફો ટકામાં 1500 ક્લિયર હવે જોઈએ એમાં આપેલું છે આપણને સી અને ડી દાખલો પહેલાનો સી કે એક કબાટ રૂપિયા 2500માં ખરીદ્યો અને 3000માં વેચ્યો તો મૂળ કિંમત થાય 2500 રૂપિયા અને વેચાણ કિંમત છે 3000 બરાબર તો જોઈએ એમાં મૂળ કિંમત આપણને આપેલી છે 2500 અને વેચાણ કિંમત આપણને આપેલી છે 3000 બરાબર હવે જો તમને ખબર છે મૂળ કિંમત અને વેચાણ કિંમતમાં કોણ વધારે છે તો કે 3000 3000 શું છે વેચાણ કિંમત બરાબર તો અહીં મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ હોવાથી નફો થાય તો નફાનું સૂત્ર લખીશું કે નફો બરાબર વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત તો વેચાણ કિંમત કેટલી છે 3000 મૂળ કિંમત 2500 3000માંથી 2500 જાય તો કેટલો વધ્યો 500 એટલે કે નફો કેટલો મળ્યો 500 રૂપિયા
नफो रुपया में थाय 500 आपणे टका में शोधवो छे, तो के नफो टका में એટલે કે નફો છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા 100. નફો છે 500 રૂપિયા છેદમાં મૂળ કિંમત છે 2500 એને ગુણ્યા 100. અથવા તો 2 શૂન્ય અહીંયા ઉડાડી દઈએ આપણે, ઈઝી થઈ જાય જો. અને 25 ચોખું 100 એટલે 5 ચોખું 20. કેટલા ટકા નફો મળ્યો આપણને? 20. બરોબર છે, રૂપિયા 500 નફો અને 20% નફો. બરોબર, તો એવી જ રીતે મૂળ કિંમત આપેલી છે 250 અને વેચાણ કિંમત છે 150. તો ચાલો, મૂળ કિંમત વધારે છે કે વેચાણ કિંમત? તો કે મૂળ કિંમત. મૂળ કિંમત વધારે હોવાથી ખોટ જાય. અહીં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોવાથી ખોટ જાય. તેથી આપણે ખોટનું સૂત્ર મૂકીએ, ખોટમાં નફા કરતા ઊંધું. અહીંયા વેકી માઇનસ મૂકીએ અને ત્યાં મૂકી માઇનસ વેકી, એટલે કે મોટામાંથી નાનો બાદ કરો, એટલે કે મૂકી માઇનસ વેકી. મૂળ કિંમત થાય 250 અને વેચાણ કિંમત થાય 150. 250 માંથી 150 જાય, એટલે કે 100 રૂપિયા ખોટ. ખોટ રૂપિયામાં શું આવ્યું? 100 રૂપિયા ખોટ. તો એને ટકાવારીમાં શોધીએ કે ખોટ ટકામાં, તો કે આના સૂત્રમાં ફેરફાર એટલો છે, ખોટના છેદમાં મૂળ કિંમત એને ગુણ્યા 100%. ખોટ આપણને 100 રૂપિયા, મૂળ કિંમત છે 250 એને ગુણ્યા 100. 1 શૂન્ય ઉડાડી દો અને 25 અને 100 એટલે ઈઝી થઈ જાય. 25 ચોખ્ખું 100, 4 × 10 એટલે કે 40%. એટલે ખોટ તમને રૂપિયામાં મળી ગઈ. કેટલી મળે? રૂપિયામાં 100 અને ટકાવારીમાં 40%. બરોબર છે. આ જોઈએ આપણે મુખ્ય દાખલો પહેલો. હવે જોઈએ દાખલા નંબર 2. મુખ્ય દાખલો બીજો, એ રકમ સમજો. નીચે આપેલા ગુણોત્તરના પદોને ટકાવારીમાં ફેરવો. આપણે સંખ્યાને ટકાવારીમાં ફેરવતા શીખી ગયા, એવી જ રીતે આપણા નફોને ટકાવારીમાં ફેરવો, ખોટને ટકાવારીમાં ફેરવો. હવે તમને આપેલું છે ગુણોત્તર, સમજો. અહીંયા તમને મુખ્ય દાખલો બીજો એનો આપણે એ જોઈએ, એનો ગુણોત્તર આપેલો છે 3:1. ગુણોત્તર હંમેશા જેમમાં લખાય. બરોબર છે, સમજો. તો તમારે કરવાનું છે શું? તો કે એક વસ્તુ યાદ રાખો કે તમારે જ્યારે એને ટકાવારીમાં ફેરવવું હોય ત્યારે પહેલાં લખો ગુણોત્તર. તો કે ગુણોત્તર તમને શું આપેલો છે? 3:1. અને ત્યાર પછી તમે ગુણોત્તરનો સરવાળો લેવો, અને ગુણોત્તરમાં 3 + 1 = 4. સમજો, પહેલાં ગુણોત્તર લખો 3:1, પછી ગુણોત્તરના જેટલા પદ હોય બધા પદોનો કરો સરવાળો. બરોબર છે. હવે ગુણોત્તરમાં આને કહેવાય પહેલું પદ ને આને કહેવાય બીજું પદ. જો 3:1 = 5 હોય તો 5 ને ત્રીજું પદ કહેવાય, તો 3નો સરવાળો કરવાનો. તો એવી રીતે ગુણોત્તરને ટકામાં ફેરવવા માટે એક એક પદને તમે ટકાવારીમાં ફેરવી શકો. આખો 3:1 ને તમે ગુણોત્તરમાં ન ફેરવી શકો ટકાવારીમાં. ગુણોત્તરને ટકામાં ફેરવો એટલે એક એક પદની ટકાવારી મળશે. એટલે માની લો કે આપણે અહીંયા પહેલું પદ ટકાવારીમાં, બરોબર, એ પહેલું પદ ટકામાં મેળવ્યું એટલે શું? પહેલું પદ શું છે સમજો, 3. પહેલા પદને ટકાવારીમાં ફેરવવા માટે પહેલું પદ એના છેદમાં ગુણોત્તરનો સરવાળો એને તમે 100% વડે ગુણો. ક્લિયર? અહીંયા પહેલું પદ છેદમાં એનો સરવાળો એને ગુણ્યા 100%. તો આ તમને પહેલું પદ ટકાવારીમાં મળશે કે 25 × 100, 25 × 3 = 75%. આ પહેલું પદ મળ્યું. એવી રીતે બીજું પદ ટકામાં જોઈએ આપણે, તો બીજું પદ શું આપેલું છે? શું છે બીજું પદ? 1 / ગુણોત્તરનો સરવાળો 4 એને ગુણ્યા 100%.
એટલે કે 25% એટલે 25 એકા 25 એટલે કે 75%। અને હંમેશા યાદ રાખજો કે ગુણોત્તરમાં બે પદ હોય, ત્રણ પદ હોય કે ચાર પદ હોય, એ બધાયની ટકાવારીનો સરવાળો 100% થાય, જો 75 ને 25 થઈ ગયું 100%। સમજાય છે? હવે એવી જ રીતે આપણે બીમાં તમને ગુણોત્તર આપેલો છે 2:3:5, આ જ રીતે દાખલો કરીએ છીએ। આપણે જોઈએ સૌથી પહેલા લખીએનો ગુણોત્તર, તો ગુણોત્તર તો આપણને રકમ આપેલો છે 2:3:5, પછી શું લેવાનું? તો કે ગુણોત્તરનો સરવાળો, સરવાળો શું લઈ શકાય? 2 + 3 + 5 = 10। ક્લિયર? હવે પહેલું પદ ટકામાં જોઈએ આપણે કે પહેલું પદ ટકામાં, પહેલા પદમાં શું છે? 2, એના છેદમાં સરવાળો 10, એને ગુણ્યા 100%, બરાબર છે? તો અહીંયા જો 0 0 ઉડી ગયા 2 દાણ, તો પહેલું પદ કેટલું મળ્યું તમને? 20%। હવે બીજું પદ જોઈએ, તો કે બીજું પદ ટકામાં, બીજું પદ શું છે? 3 છેદમાં સરવાળો 10, એને ગુણ્યા 100, 0 0 ઉડી ગયા 3 ગુણ્યા 20%, આ બીજા પદની ટકાવારી મળી। એવી જ રીતે ત્રીજું પદ ટકામાં, ત્રીજું પદ જોઈએ ટકામાં, તો કે 5 છેદમાં સરવાળો ગુણ્યા 100%, 0 0 ઉડી ગયા એટલે કે 50%। એટલે કે આપેલ ગુણોત્તરના દરેક પદને ટકાવારીમાં 20%, 30% અને 50%, જુઓ ત્રણેય ટકાવારીનો સરવાળો કેટલો મળ્યો? થઈ ગયો 100%। ઓકે, હવે આમાં સી અને ડી, સી છે એ જેવો દાખલો છે અને ડી છે એ બીની જેમ, તો તમે જાતે કરી શકશો। હવે જોઈએ દાખલા નંબર 3, ની રકમ જો એક શહેરની વસ્તી એ 25,000 છે, જે ઘટીને 24,500 થઈ, બરોબર? તો સૌથી પહેલાં આપણે લખીએ કે એક શહેરની વસ્તી, કેટલી છે? 25,000, અને 25,000માંથી ઘટીને એટલે કે ઘટેલી વસ્તી 24,500 છે। તો આપણે મોટે ગણતરી આવે કે 25,000માંથી 24,500 ઘટીને એટલી થઈ છે, એટલે કે 500 ઘટ્યા છે, બરાબર? તો વસ્તીમાં થતો ઘટાડો છે એ ટકાવારીમાં શોધો। કોઈ પણ વસ્તુ તમને ટકાવારીમાં શોધવાની કીધી હોય તો પહેલાં એને સંખ્યામાં શોધો, સંખ્યામાંથી ટકાવારીમાં જઈએ। તો સૌથી પહેલાં વસ્તીમાં થતો ઘટાડો જોઈએ આપણે, કે વસ્તીમાં થતો ઘટાડો એટલે કે 25,000 - 24,500 એટલે કેટલો ઘટાડો? 500। હવે એની ટકાવારી લઈએ કે ઘટાડાના ટકા બરાબર, ટકાવારી કેવી રીતે શોધશો? તો કે વસ્તીમાં ઘટાડો અંશમાં લખવાનો, શહેરની વસ્તી કુલ વસ્તી છેદમાં લખવાની, એને ગુણ્યા 100%, બરાબર છે? ચલો, વસ્તીમાં ઘટાડો કેટલો થયો? 500, શહેરની કુલ વસ્તી 25,000, એને ગુણ્યા 100%, 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, બરાબર? તો 250 થાય, અથવા 0 0 ઉડાડી ગયો તો 25 × 50, એટલે કે અહીંયા 2, અહીંયા કાંઈ નહીં, ટકાવારી, એટલે કે કુલ વસ્તીમાં કેટલો ઘટાડો થયો? 2%। વિદ્યાર્થીઓ સમજાય છે? ઓકે, આજના લેક્ચરમાં આપણે પ્રકરણ 8 રાશિઓની તુલના, એનો ભાગ એ 6 જોયો, ભાગ 5 નો તો આપણે આગળ ભણી ગયા, બરાબર? તો ભાગ 6 આપણે અહીંયા સુધી રાખીએ, આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 8.3 છે કન્ટિન્યુ કરશું। ઓકે, બાય, ઓલ ધ બેસ્ટ, ટેક કેર।